અમરેલીમાં ડોક્ટર આંબેડકર સાહેબનો નિર્માણ દિન ઉજવવામાં આવેલો હતો. જિલ્લા કક્ષાના આગેવાનો અને કાર્યકરો આ તકે ઉપસ્થિત રહેલા હતા. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે સમાજને માટે જે કંઈ કરેલું છે તેનાથી આપણે સર્વે સુપરિચિત છીએ. માત્ર બંધારણના ઘડવૈયા જ નહીં પરંતુ સ્ત્રી મુક્તિ અને સાથે દલિતો અને પીડિતોના ઉદ્ધારક તરીકે એમણે આજીવન સેવા કાર્ય કરેલું છે. તેના ઉપલક્ષમાં તેમને હંમેશા નતમસ્તકે યાદ કરવામાં આવે છે. ત્યારે તેમના નિર્માણ દિન નિમિત્તે મોટા બસ સ્ટેન્ડ ચોક ખાતે સ્થાપિત કરવામાં આવેલી તેમની પ્રતિમાને ફૂલહાર કરવામાં આવેલા હતા. તેમના જીવનમાંથી સદગુણો ઉતારવા માટે સર્વે કોઈને પ્રેરણા પ્રાપ્ત થઈ રહે તેવી વંદના પણ તેમની પાસે કરવામાં આવેલી હતી. ડોક્ટર આંબેડકરજીની 59મી પરિનિર્વાણ દિન નિમિત્તે અમરેલી ખાતે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાના સ્થળ ઉપર શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા. સવારથી સાંજ સુધી દલિત સમાજના અલગ અલગ આગેવાનો અલગ અલગ સંગઠનો શ્રદ્ધાસુમન અર્પણ કરી રહ્યા છે. બાબા સાહેબ આંબેડકરે બનાવેલા બંધારણના ભાગ સ્વરૂપે આજે ભારતનું લોકશાહીનું પર્વ ઉજવાઈ રહ્યું છે અને ભારતીય સંવિધાનના રચયિતા બાબા સાહેબ આંબેડકર એમના વિચારો એમના જે વિચારો છે એમને અનુસરવા માટે દલિત સમાજના દરેક લોકો અને અન્ય સમાજના પણ લોકો અહીંયા આવી બાબા સાહેબ આંબેડકરને ફૂલહાર કરી રહ્યા છે. આ નિમિત્તે ભારતીય સંવિધાનના રચયિતા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને ફરી ફરી યાદ કરી જય ભીમના નાદ સાથે સર્વ સમાજના લોકો શ્રદ્ધાસુમન અર્પણ કરી રહ્યા છે. બહાર પરા આંબેડકર યુવક મંડળના મિત્રો સાથે આંબેડકર સાહેબની પ્રતિમા જે એસટી ડેપો ચોકમાં આવેલી છે ત્યાં તેમને ફૂલહાર કરી છે અને પુષ્પ અર્પણ કરી શ્રદ્ધાસુમન અર્પણ કરી છે. આજે ભારત દેશમાં સમગ્ર કેન્દ્ર સરકાર અને ગુજરાતની રાજ્ય સરકાર પણ આંબેડકર સાહેબની 125મી જન્મજયંતિ વર્ષ નિમિત્તે આખું વર્ષ ઉજવણી કરી રહી છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પણ આની સ્મૃતિચિહ્ન રૂપે રૂપિયા 125નો સિક્કો આજે લોકાર્પણ કરી રહ્યા છે. એવા પ્રસંગે આજે અમને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની ગેરહાજરીની નોટ પણ ચાલે છે. આવા પ્રસંગો અમે આજે આંબેડકર સાહેબને